नमस्कार, हूँ अमृता, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર પાદરાથી મળી રહ્યા છે। 8 વર્ષની બાળકીના વાલી વરસ મળે તે માટે સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે। રેલવે ચાઇલ્ડલાઇન મળેલી બાળકીને મકરપુરા મિશનરીને સોંપવામાં આવી। બાળકી ફક્ત પાદરાનું જ નામ બોલતી હોવાથી સંસ્થાએ પાદરામાં સંપર્ક કર્યો હતો। ગત માસમાં છેલ્લા વીકમાં છેલ્લા રેલવે ચાઇલ્ડલાઇનને 8 વર્ષની બાળકી મળી આવી હતી, જેઓ પ્રથમ બાળકીને વડોદરા વાડી પોલીસ મથકને સોંપવામાં આવી હતી। પોલીસે સરકારની બાળ કલ્યાણ સમિતિ દ્વારા મકરપુરા મિશનરીને સોંપી હતી। 8 વર્ષની બાળકી 75% મંદબુદ્ધિની હોવાનું જાણવા મળ્યું છે। તેને પૂછતા તેના પિતાનું નામ વિક્રમ કનૈયો હોવાનું અને માતા મીરા તથા તેનું પોતાનું નામ સોનુ હોવાનું જણાવ્યું છે। પાદરા બોલતી હોવાથી મિશનરી સંસ્થા અને બાળ કલ્યાણ સમિતિ દ્વારા પાદરા કેટલાક વિસ્તારોમાં બાળકીના વાલી વરસના ફાળ મેળવવા માટે મુલાકાત લેવામાં આવી। બાળકીના વાલીથી ફાળ મેળવવા માટે બાળ કલ્યાણ સમિતિના સભ્ય શૈલેષ પરમાર વકીલ તેમને અપીલ કરી હતી અને તેઓ સંપર્ક કરવા માટે જણાવ્યું હતું। અગાઉ પાદરા પોલીસ દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી, ત્યારે હવે ફરીથી તેમના દ્વારા બાળકી માટે અપીલ કરવામાં આવી છે। તો 23 તારીખના રોજ રેલવે પોલીસ દ્વારા એક બાળકી મળી આવી, તેને વાડી રેલવે લાઇનના વાળાની એક બાળકી મળી આવી, તેને વાડી પોલીસ માં રજૂ કરી, તેના દ્વારા અમારી સંસ્થામાં બાળ કલ્યાણ સમિતિ દ્વારા મકરપુરા મિશનરી સંસ્થામાં લાવેલા બાળકી લગભગ 8 વર્ષની આજુબાજુની હોય તેવું લાગે છે, તે 75% મતબુદ્ધિની હોય એવું લાગે છે અને તે પોતાનું નામ બતાવી શકતી નથી। પોતાનું નામ ફક્ત સોનુ એવું કહે છે, તે એની માતાનું નામ મીરા તરીકે કહે છે અને પિતાનું નામ પૂછવામાં આવે તો એવું કહે છે કે વિક્રમ છે આ તો કન્યો બતાવે છે। બાળકીને એને ઘણું પૂછવામાં આવે તો ક્યાં છે, ક્યાં રહેવાનું, તો બાળકી એટલું જ કહે છે કે મારે પાદરાનું, પાદરા સિવાય કોઈક બતાવતી નથી। તો પાદરા તાલુકાની નગરની જનતાને મારી નમ્ર વિનંતી છે કે બાળકી મંદબુદ્ધિ છે, રાત્રે ઘણી હેરાન થાય છે, રોવે છે અને માતા પિતાને શોધે છે, તો જેમ બને એમ બાળકીને કોઈ જાણતું હોય કે ઓળખ હોય તો અમારી સંસ્થામાં કે અમારો કોન્ટેક્ટ કરવા મહેરબાની। એ બાળકી અત્યારે મિશનરી મકરપુરા સંસ્થામાં છે।